નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ધી કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના સંયુક્ત કાર્યક્રમ સોશિયલ મીડિયા થકી વેપાર વધારવા ટ્રેનિંગ અપાશે વડોદરામાં પ્રથમ વખત સીએઆઈટી ગુજરાત અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશનની નવી કમિટીની શપથવિધિ કાર્યક્રમ વડોદરા ખાતે રાખવામાં આવી છે જેમાં ગુજરાતના લગભગ ચાલીસ મેમ્બર્સની શપથવિધિ સીએ વુમન વિગની સુરત અને વડોદરાની ટીમની શપથવિધિ અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના બેતાલીસ સભ્યોની શપથવિધિ કાર્યક્રમ આવતીકાલે યોજાશે આ સાથે ભારતભરના નાના વેપારીઓ ઓનલાઈન બિઝનેસ સામે ટક્કર લઈ શકે અને વેપાર સોશિયલ મીડિયા થકી વધારી શકે તે માટે ભારતભરના દરેક શહેરમાં નાના નાના વેપારીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન વેપાર કરી શકે તે માટે વડોદરાના પ્રથમ વખત આવતીકાલે મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે બપોરે ત્રણ કલાકે વડોદરાના વેપારીઓ માટે બિઝનેસ લીડર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લગભગ છસો થી વધુ વેપારીઓ ભાગ લેશે આ કાર્યક્રમમાં પાંચ સાથે ટ્રેનિંગ આપવા મેટા ટીમ અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલજી ઉપસ્થિત રહેશે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન વતી પ્રમુખ પરેશ પરીખ ચેરમેન રમેશ પટેલ મહામંત્રી રાજેશ પટેલ કન્વીનર ભરત ચૌહાણ અને તમામ સભ્યો ખૂબ પ્લાનિંગની સાથે બંને કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે સર જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ખાસ કરીને વેપારીઓ માટે ક્યાં રાખવામાં આવ્યું છે અને કેટલું ફાયદો સૌ પહેલાં તો સ્પાર્ટ ટુડે ચેનલનો મારો ખૂબ ખૂબ આભાર કે અમારો ખૂબ જ મહત્ત્વનો અમારા માટે આ એક દિવાળી કહેવાય એવો સરસ પ્રોગ્રામ અમે આવતીકાલે કરવા જઈ રહ્યા છીએ એમાં છેલ્લા એક વ્યક્તિ સ્પાર્ટ ટુડે ચેનલે અમારા બધા જ સમાચારો પ્રદર્શિત કરીને અમારા સમાચારોને નાના નાના વેપારીઓ સુધી પહોંચાડ્યો ખાસ તો આવતીકાલે સવારે દસ કલાકે આ જ હોટલમાં નીચે ટ્રોપિકાના હોલમાં ગુજરાતના અને વડોદરાના નામાંકિત વેપારીઓ અહીંયા પધારશે અને વડોદરાના લગભગ બેતાલીસથી વધુ કારોબારી મિત્રોની શપથવિધિ થશે સાથે સાથે ગુજરાતના લગભગ સાહીઠ જેટલા મેમ્બરો છે એમાંથી પાંત્રીસ મેમ્બરો આવતીકાલે હાજર રહેવાના છે એમની પણ શપથવિધિ થવાની છે સાથે પ્રથમ વખત મોદી સાહેબનું એક સપનું હતું કે વુમન એમ્પાવરમેન્ટ પર જોર મૂકવું એના માટે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી બીસી ભરતિયાજીએ ભરતીયાજીએ બીડું ઉપાડેલું છે કે ગુજરાતના અને ભારતભરના તમામ મોટા શહેરમાં મહિલા વિંગની સ્થાપના કરવી એના ભાગરૂપે વડોદરામાં અને સુરતમાં અમે મહિલા વિંગની સ્થાપના આવતીકાલે કરવા જઈ રહ્યા છે અને એ લોકોની પણ શપથવિધિ આવતીકાલે થશે અને સૌથી મહત્ત્વનો પ્રોગ્રામ આવતીકાલે બપોરે ત્રણ વાગે મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે વડોદરાના તમામ નાના વેપારીઓને જે વેપારમાં તકલીફ પડે છે ઓનલાઈન બિઝનેસની સામે તકલીફ પડે છે એ દૂર કરવા માટે અને વેપારીઓ નજીવા ખર્ચે વોટ્સઅપ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા અને સોશિયલ મીડિયાના મારફતે ખૂબ સારી રીતે બિઝનેસ કરી શકે એના માટેનો એક સુંદર ટ્રેનિંગ પ્રોગ્રામ કેટ ઇન્ડિયા અને મેટા દ્વારા રાખવામાં આવે છે વડોદરાના નાગરિકો વડોદરાના નાના વેપારીઓ ખૂબ સરસ સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે સ્પાર્ટ ટુડેના માધ્યમથી હું ફરી એક વખત નાના નાના વેપારીઓને કહું છું આવતીકાલે સ્પોટ રજીસ્ટ્રેશન માટે આવજો અમારી પાસે ત્યાં જગ્યા છે તો અમે તમને ચોક્કસ ત્યાં પ્રવેશ આપીશું હાલ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો રજીસ્ટ્રેશન ઓનલાઈન અને ઓફલાઈન અમારી જોડે કરાવી રહ્યા છે ફરી એક વખત નાના નાના વેપારીઓ આ જિંદગીમાં પહેલો ને છેલ્લો એક મહત્વની તક તમને મળવા જઈ રહી છે તો આવતીકાલે મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે બપોરે ત્રણ વાગે પધારી અને આ સેમિનારને માણશો અને તમારો બિઝનેસનો વ્યાપ વધારશો આભાર મહત્વપૂર્ણ કાલે સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશન છેલ્લા પચીસ વર્ષથી કાર્યરત છે પણ હવે અમે એનો વિશાળ વધાર્યો લગભગ સેવન્ટી નાઇન એસોસિએશન વડોદરાના અને પાંત્રીસ હજાર દુકાનો સાથે જોઈન થઈ અને અમારી જે વીસ જણની કારોબારી હતી એની જગ્યાએ ચાલીસ જણની કરી અને સાથે કેટ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ એની સાથે અમે જોઈન થયા અને એની કાલે અમારી શપથવિધિ છે ને ખાસ એટલા માટે કે જે વેપારીઓને તકલીફ પડતી હતી અને ખાસ કોરોના ટાઈમમાં અને હાલ અત્યારે જે બિઝનેસ થઈ રહ્યો છે ઓનલાઈન બિઝનેસ એની અંદર જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો રેકોર્ડ કે સાહીઠ ટકા બિઝનેસ જે વેપારી કરી રહ્યા હતા એનો એ લોકો બિઝનેસ લઈ ગયા એટલે વેપારી બધા જ વેપારીઓને બહુ તકલીફ થઈ ગઈ ઇલેક્ટ્રોનિકમાં કટલરીમાં રેશનિંગમાં બૂટ શ દરેક વેપારમાં ધંધો લોકોનો ત્રીસ ટકા જ થઈ ગયો એટલે નાના વેપારી બિચારા મરવા લાગ્યા કે એની સામે ઓછા પૈસે વધુ ધંધો કરે ખાલી એક વીસ દસ હજારના મોબાઈલની અંદર એ ટેકનોલોજી મેટાની સાથે જોઈન થઈ અને દિલ્હીથી બધા પધાર્યા છે એ લોકો કાલે ટ્રેનિંગ આપવાના છે કે નાનો વેપારી કારણ કે વેપારીમાં સિત્તેર ટકા વેપારી ભણેલા હોતા નથી અને ટેકનોલોજી એમનું જ્ઞાન નથી એ જ્ઞાન આપશે ખાલી દસ જણા મોબાઈલમાં એ લોકો કોન્ટેકમાં રહીને બિઝનેસ કરી શકશે ઓછા માજીમાં વધુ ધંધો કરી શકશે અને વેપારી સુખી થશે એ માટેનું આ ખાસ ખાસ આયોજન કરવામાં આવ્યું છે એની અંદર વેપારી વિકાસ એસોસિએશન ખૂબ મહત્વપૂર્ણ મહત્ત્વપૂર્ણ એમાં ભાગ ભજવ્યો છે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા તમામ વેપારીઓ માટે ને કંઈક સારું કામગીરી કરવામાં આવતું હોય છે અઢાર વરસથી તે તમામ વેપારીઓ માટે કાર્યરસ્તે નિષ્ઠાપૂર્વક તેમના દ્વારા કાર્ય વેપારીઓ માટે કરવામાં આવે છે ત્યારે એ દસ વર્ષથી જે કેટ ઇન્ડિયા છે તેના સંગઠન સાથે પણ જોડાયેલા છે આજ આપણે આજે આજે આપણી સાથે જે રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેવા ખંડેલવાલજી આપણી સાથે ઉપસ્થિત છે તેમનાથી જે આગળની કાલે જે કાર્યક્રમ વડોદરા શહેરમાં ખાસ કરીને વેપારીઓ માટે રાખવામાં આવ્યું છે તેનું વિગત લઈશું સર આપ આજ વડોદરા શહેરમાં ઉપસ્થિત હો ખાસ ઇન્સ્ટોલેશન સેરેમની રખા ગયા વેપારીઓ કે લીએ ક્યા પ્રોગ્રામ પૂરા આપ બતાવી કલ કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ કે ગુજરાત ચેપ્ટર કી વડોદરા વિકાસ વેપારી સમિતિ કી दोनों की इंस्टॉलेशन होगी सूरत और वडोदरा में जो हमारी महिला टीम है उसकी भी इंस्टॉलेशन होगी और उसके बाद एक कार्यक्रम होगा जिसमें हम गुजरात के व्यापारियों को सोशल मीडिया यानी फेसबुक व्हाट्सएप इंस्टाग्राम के जरिए किस प्रकार से वो अपने व्यापार में वृद्धि कर सकते हैं उसके ऊपर उनकी उनको ट्रेनिंग देंगे और ट्रेनिंग देने के लिए ख़ासतौर पर मेटा कंपनी जो जो फेसबुक व्हाट्सएप की ओनर है वहाँ से ट्रेनिंग की टीम आने वाली है और हर व्यापारी की ट्रेनिंग भी होगी और ट्रेनिंग जिन व्यापारियों की हो जाएगी उसके बाद उनको मेटा की तरफ से एक सर्टिफिकेट भी दिया जाएगा ये इसलिए भी ज़रूरी है क्योंकि आ, सोशल मीडिया बहुत तेज़ी से देश में बढ़ रहा है और इसके जरिए व्यापार देश में बहुत हो रहा है वर्तमान में लगभग सत्तर हज़ार करोड़ का व्यापार हो रहा है वहीं दो हज़ार तक ये व्यापार पाँच लाख करोड़ तक पहुंचने की संभावना है तो ऐसे में हमारे व्यापारी भी इस सुविधा से वंचित न रहे इस बात को ध्यान में रखते हुए कैट पिछले एक साल से मेटा के साथ मिलकर के पूरे देश में इस अभियान को चला रहा है जैसे प्रधानमंत्री जी ने डिजिटल इंडिया और वुमेन एम्पावरमेंट की बात की है जो ट्रेडिंग है उसमें आप दोनों को इक्वल करके चल रहे हैं विकास भी कर करें तो कैसा चैलेंजेस रहता और कैसा है और व्यापारियों का क्या देखिए चैलेंजेस कुछ नहीं है चैलेंज सिर्फ इतना है कि जिन लोगों के पास में हम जा रहे हैं उनको वस्तु स्थिति का पता नहीं है उनको नहीं पता कि सोशल मीडिया आज कितना बड़ा व्यापार का टूल बन गया है उनको नहीं पता कि वीमेन एम्पावरमेंट में फाइनेंशियल लिटरेसी क्या होती है तो हमने सरकार से भी कहा है हम फिर दोबारा सरकार से कह रहे हैं कि देश भर के व्यापारी संगठनों के साथ मिलकर के पूरे देश में एक अभियान चलाना चाहिए जिसमें न केवल व्यापारियों को बल्कि ग्राहकों को छोटे निर्माताओं को और आम लोगों को भी इस बात के लिए जागरूक किया जाए कि देश किस ओर जा रहा है टेक्नोलॉजी का क्या महत्व है क्यों टेक्नोलॉजी को हमें अपनाना चाहिए टेक्नोलॉजी से क्या क्या फ़ायदे होते हैं और व्यापार सब मिलकर के कैसे बढ़ा सकते हैं तभी हम जो प्रधानमंत्री जी का विजन है पाँच ट्रिलियन इकोनमी का हम तभी उसको पूरा कर सकते हैं आ, सर राम मंदिर का प्राण प्रतिष्ठा भी होने जाना है जा रहा है बाईसवीं जनवरी को कितना फायदा व्यापारियों को रहेगा खास करके बाईस जनवरी को राम मंदिर के प्राण प्रतिष्ठा के कारण से देश में लगभग पचास हजार करोड़ का व्यापार अधिक होगा बड़ी मात्रा में श्री राम मंदिर से संबंधित सामान की बहुत मांग है पूरे देश में लोगों में उत्साह है लोगों में उमंग है अगर आपने देखा हो तो राम मंदिर के मॉडल के लिए लोग जगह जगह घूम रहे हैं इसके अलावा कोई कड़े ढूंढता है कोई माला ढूंढ रहा है कोई ध्वज ढूंढ रहा है कोई पटका ढूंढ रहा है तो इस तरीके से इन सब आइटम्स की बहुत डिमांड इस समय वर्तमान में है और इसीलिए ये पचास हज़ार करोड़ रुपए से अधिक का व्यापार होगा सर कल जो इंस्टॉलेशन सेरेमनी व्यापारियों के लिए रखा गया है उनको कैसे गाइड किया जाएगा और उनके लिए ये जो सेरेमनी है कितना फायदेमंद उनके ट्रेडिंग देखिए सेरेमनी इसलिए फायदेमंद होती है क्योंकि जिनको भी हम जिम्मेदारी देते हैं उनको हम ये नहीं बताएं कि आपकी जिम्मेदारी क्या है तो ज़िम्मेदारी देने का कोई औचित्य नहीं है दूसरा शपथ किसी भी संस्था में वो बहुत पवित्र होती है शपथ का मतलब होता है कि आदमी अपने आप को समर्पित करता है तो कल जो लोग शपथ लेने वाले हैं वो कहीं कही ना कहीं कैट के उद्देश्यों के प्रति बड़ौदा व्यापार विकास समिति के उद्देश्यों के प्रति अपने आप को समर्पित करेंगे और जब कोई व्यक्ति अपने आप को समर्पित करता है तो वो मन और भाव से काम करता है इसलिए બિલકુલથી ઇન્સ્ટોલેશન સેરેમની તમામ વેપારીઓ માટે ખાસ કરીને વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા અને સાથે જ જે કેટ ઇન્ડિયા છે તે મળીને ખૂબ જ કહી શકાય કે વેપારીઓ માટે આ જે કાર્યક્રમ છે મહત્વપૂર્ણ રહેવાનું છે કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી રા સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા